નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાન સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ બે હજાર એકવીસ કુલગુણ પચીસ સંપૂર્ણ પેપર અને તેના સોલ્યુશન વિશે આજે આ વિડીયોમાં માહિતી મેળવવાના છે મિત્રો આવા વિડીયો મેળવવા માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને તમારી આજુબાજુના ધોરણ સાતના વિદ્યાર્થીઓને અત્યારે જ લિંક શેર કરી દેજો એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે વાત કરીએ ધોરણ સાત સમય એક કલાક વિષય વિજ્ઞાન ઓગસ્ટ બે હજાર એકવીસ કુલ ગુણ પચીસ પહેલો સવાલ આપ્યો છે કે મને ઓળખો બરાબર પાંચ પ્રશ્ન તમને આપ્યા છે અને પાંચ ગુણનો આ પ્રશ્ન છે તો પહેલો સવાલ છે મોઢામાં આ પ્રકારના દાંતની સંખ્યા સૌથી ઓછી હોય છે બરાબર તો મિત્રો જવાબ શું આવે એની અંદર તો યાદ રાખજો પહેલાની અંદર જવાબ આવશે રાક્ષી શું આવશે તો આપણે રાક્ષી દાંત કહેતા હોય ને તે આવશે એટલે પહેલા પ્રશ્નમાં જવાબ આવશે રાક્ષી દાંત કે રાક્ષી દાંતની સંખ્યા સૌથી ઓછી હોય છે બીજો સવાલ છે મોઢામાં આ પ્રકારના દાંતની સંખ્યા છ હોય છે તો મિત્રો દાઢ શું આવશે બીજા પ્રશ્નમાં જો દાઢ આવશે દાઢની સંખ્યા મિત્રો છ હોય બરાબર ત્રણ જમણી બાજુ ને ત્રણ ડાબી બાજુ તો પતંગની દોરી કાપવા આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો મિત્રો પતંગની દોરી કાપવા માટે આપણે રાક્ષી દાંતનો ઉપયોગ કરીએ છીએ શું આવશે રાક્ષી દાંતનો ઉપયોગ કરીએ છીએ નામના રેસાનો ઉપયોગ થાય છે ચોથા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે પાંચ નંબરમાં આ પ્રકારના રેસા તાર મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે તો જવાબ આવશે મિત્રો રેશમ શું આવશે આનો જવાબ આવશે રેસમ ક્લિયર છે પાંચ નંબરના પ્રશ્નમાં જવાબ શું આવશે પ્રશ્ન નંબર બે છે નીચેના ગુણધર્મોને મનુષ્યમાં પાચન ઘાસ ખાનારા પ્રાણીઓમાં પાચન અને અમીબામાં પાચન એ વર્ગી વર્ગીકરણ કરવાનું છે એટલે ત્રણ પ્રકારે એક તો મનુષ્યમાં પાચન પછી ઘાસ ખાનારા પ્રાણીઓમાં પાચન અને અમીબામાં પાચન બરાબર તો સૌથી પહેલો આપણે નંબર આને પહેલા આપી દઈએ બરાબર કે ભાઈ આ એક નંબર એની નીચેનો બે ત્રણ ચાર અને પાંચ આ રીતના પાંચ વાક્ય આપણે નંબર આપી દઈએ પહેલા નંબરનું જે વાક્ય છે કે આ પાચનમાં સજીવ ખોરાકને વાગોળે છે તો આપણને ખબર છે મિત્રો બરાબર ગાય હોય ભેંસ હોય ખાધા પછી મોઢું હલાવે વાગોળે એવું કહેવાય તો એ શું આવશે તો કે ઘાસ કાંદનારા પ્રાણીઓ એટલે પેલું જે છે આમાં આવશે પહેલા નંબરનું વાક્ય બરાબર પહેલા નંબરનું વાક્ય ક્યાં આવશે તો કે આની અંદર આવશે એક લખીશું ત્યાર પછી બીજું વાક્ય આ પાચનમાં જઠરમાં એસિડનો સ્ત્રાવ થાય તો મનુષ્યનું પાચન તંત્ર કે જેમાં જઠરમાંથી એસિડનો સ્ત્રાવ થાય એટલે બીજું વાક્ય મિત્રો આની અંદર આવશે તમારી રીતે લખી નાખજો બરાબર ત્રીજું વાક્ય આ પાચનમાં ખોરાકના કણ ખોટા પગ વડે પકડવામાં આવે છે તો મિત્રો અમીબાની અંદર અમીબામાં જે ખોરાક હોય ને ખોટા પગ દ્વારા એને પકડે બરાબર એટલે ત્રણ નંબર નું આમાં આવશે ચોથું છે ચોથું વાક્ય અહીંયા છે બરાબર કે આ પાચનમાં રસાંકુરો દ્વારા અભિશોષણ થાય છે તો મિત્રો મિત્રો મનુષ્યના પાચન તંત્રમાં આવશે એટલે ચાર વાક્ય ચાર નંબરનું વાક્ય અહીંયા આવશે બરાબર ત્યાર પછી પાંચ નંબરનું છેલ્લું વાક્ય કે આ પાચનમાં સેલ્યુલેજનું પાચન થાય છે એ તમારા અહીંયા આવશે એટલે બીજું ચોથું વાક્ય મનુષ્યના પાચનમાં આવશે પહેલું ઘાસ ઘાસકાના પ્રાણીમાં પાચનમાં આવશે અને અમીબામાં પાચનમાં ત્રીજું વાક્ય આવશે તો આ રીતનો એનો જવાબ છે પાંચ ગુણનો પ્રશ્ન છે મિત્રો અમારા વિડીયો ગમતા વિડીયો લાઇક કરો શેર કરો ચેનલને ને કરો તમારી આજુબાજુના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની લિંક અત્યારે શેર કરો પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે મિત્રો ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે જોઈએ શું કહે છે પ્રશ્નો શું ભણતી વખતે તમને ડાઉટ્સ આવે છે તો પાંચ સેકન્ડમાં ડાઉટનેટની સાથે તેને કરો આઉટ તમારા ક્વેશ્ચનનો ફોટો પાડો ક્રોપ કરો અને તરત જ તે ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવો ભલે પછી તમારા ક્વેશ્ચન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીનો હોય કે સીબીએસઈ યુપી બિહાર એમપી બોર્ડ કે અન્ય સ્ટેટ બોર્ડનો હોય ક્લાસ છથી બાર આઈઆઈટી જે મેન્સ અને એડવાન્સ કે નીટનો સવાલ હોય બધા સવાલનું સોલ્યુશન તમને ફક્ત પાંચ સેકન્ડમાં મળી જશે ડાઉટનેટ એપ ઉપર આની સાથે સાથે ડાઉટનેટ પર ચાલી રહ્યા છે ઇન્ડિયાના નંબર વન ફ્રી ઓનલાઈન ક્લાસીસ જે હિન્દી અને ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે જેમાં તમે

તો આ પ્રશ્નોનો જવાબ છે તમે એવું લાગે સ્ક્રીનશોટ પાડી દો આકૃતિ સરસ જોઈએ કે ભાઈ મનુષ્યના નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા સમજાવો બરાબર તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે નાનું આંતરડું એ અત્યંત ગુચળામય અને સાત પાંચ મીટર લાંબુ છે તો યકૃત અને સ્વાદુ પીંડવાના સ્ત્રાવો મેળવે છે સાથે સાથે તેની દિવાલ પણ રેસાનો સ્ત્રાવ કરે છે નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે કાર્બોજીટનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ થઈ શકે તે માટે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે અને ત્યારબાદ નાના આંતરડાની દિવાલમાં ખોરાકનું શોષણ થાય છે નાના આંતરડાના દિવાલમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જેને સામાન્ય રીતે આપણા રસાયણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જે ખોરાક શોષણ થાય છે અને પછી જે બાકી વધેલો ખોરાક છે મિત્રો આગળ પ્રોસેસમાં જશે અને પછી આગળ ખોરાક મોટા આંતરડામાં જાય છે તો આ સંપૂર્ણ વિધિ નાના આંતરડાની જે તમને ત્રણ ગુણનો પ્રશ્ન આપ્યો છે બીજો સવાલ છે વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે છે તે સમજાવો મિત્રો વનસ્પતિ જે છે એ હવામાનના નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતી નથી તેથી વનસ્પતિની અંદર મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે જે મૂળના મૂળ ગંડિકામાં રહેલા હોય છે તેમાં સ્થાપિત હોય છે આ રાઇજોબિયમ નામના બેક્ટેરિયા હવામાન નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને ત્યારબાદ વનસ્પતિ મૂળ દ્વારા નાઇટ્રોજન ઉપયોગ કરી શકે છે બરાબર બે ગુણનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ એનો પહેલો સવાલ શું આપ્યો છે જોઈએ તો કે લીલા રંગ સિવાયના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે તે તમે કેવી રીતે ચકાસ છો તો કે સિમ્પલ જે પ્રવૃત્તિ કરીશું આપણે તો કે સૌપ્રથમ બે એક સરખા છોડ લો એક છોડને અંધકારમાં બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ માટે રાખો બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો ત્યારબાદ બંને છોડના આયોડિન દ્વારા પરીક્ષણ કરો બરાબર હવે જે છોડ અંધારમાં અંધારામાં રાખેલો હતો તેને ત્રણ ચાર દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખો અને ફરી તેના પર આયોડિનનું પરીક્ષણ કરો બરાબર અને ત્યાર પછી પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત ધરાવે છે લાલ કથ્ય અને બીજા રંજક દ્રવ્યો લીલા પર્ણોને ઢાંકી દે છે અને લીલા પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થાય છે તો આ રીતનું તમે લખી શકો છો કે લીલા પર્ણો લીલા રંગ સિવાયના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે બરાબર જોઈ શકો છો તમે એને જવાબ આપ્યો છે આગળ લઈ બીજો સવાલ છે રેશમ કેવી રીતે ઉત્પન્ન થાય છે જાણવા માટેના પગલા લખો તો મિત્રો રેશમના કીડામાંથી રેશમના રેસાનું નિર્માણ થાય છે

તો આ રીતનું એક ધોરણ સાતના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન એકમ કસોટીનું ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત વિડીયો ગમ્યો તો લાઈક કરી જવો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબો કરો મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ